हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेयर करीश गुजराती हांडवानी रेसिपी। हांडवानु बेटर बनावा माटे मैं अहीं एक कप जेटला झीणा चोखा लई लीधा छे। तमे अहीं जीरासर के पछी खीचड़िया चोखानो उपयोग करी सको छो। नेक्स्ट मैं अहीं अर्धा कप जेटली चणानी दाळ, 1/4 कप तुवेरनी दाळ अने 2 चमची जेटली मगनी दाळ एड करी छे। तमे अहीं अड़दनी दाळनो उपयोग पण करी सको छो। 1/2 चमची जेटला मेथीना दाणा एड करीशुं। त्यार पछी आपणे तेमां पाणी एड करीने 2-3 वखत સારી રીતે વોશ કરી લઈશું। દાળ ચોખાને મેં બરાબર રીતે વોશ કરીને મેં તેમાંથી પાણી રીમૂવ કરી લીધું છે। દાળ ચોખા ફટાફટ પલળી જાય તેના માટે મેં અહીંયા 2 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે। તો ગરમ પાણી એડ કરવાથી દાળ ચોખા ફટાફટ પલળી જશે। તો હવે 3-4 કલાક માટે તેને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું। ચાર કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દાળ અને ચોખા એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે। દાળ ચોખામાંથી પાણી રીમૂવ કરી લઈશું અને તેને મિક્સર જારમાં એડ કરીશું। ત્યાર પછી આપણે જારમાં 1 વાટકી જેટલું દહીં અને થોડું પાણી એડ કરીશું। અહીંયા આપણે વધારે પડતું પાણી એડ ના કરવું, નહીં તો આપણું બેટર ઢીલું થઈ જશે। તો હવે આપણે દાળ ચોખાને ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ગ્રાઇન્ડ થઈને એકદમ થીક એવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે। તો વધારે પડતું બેટરને પીસીને તેને સ્મૂથ કરવાની જરૂર નથી। તો હવે આપણે બીજા બધા દાળ ચોખાને ગ્રાઇન્ડ કરી લઈશું। એકદમ થીક એવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં આથો લાવવા માટે 2-3 મિનિટ સુધી તેને એક જ ડાયરેક્શનમાં ફેંટી લઈશું। હવે લગભગ 3-1 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર આપણું એકદમ સરસ રીતે ફેટાઈ ગયું છે। તો હવે બેટરમાં આથો લાવવા માટે તેને ઢાંકીને 6-7 કલાક માટે સાઈડ પર રાખી દઈશું। સાત કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે। તો હવે આ સ્ટેપ પર આપણે તેમાં બધા મસાલાઓ એડ કરીશું। તો મસાલામાં મેં અહીંયા સ્વાદ અનુસાર નમક, 1/2 ચમચી હળદર પાવડર અને 1 ચમચી ખાંડ એડ કરી છે। તેની સાથે સાથે આપણે આદુ લસણની પેસ્ટ, 1 ચમચી મરચાંની પેસ્ટ અને લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં 1 વાટકી જેટલી કોથમીર અને ખમણેલી દૂધી એડ કરીશું। તો હાંડવાના બેટરમાં ખમણેલું ગાજર કે પછી તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ તમે એડ કરી શકો છો, પણ ટ્રેડિશનલ રીતે બનતા ગુજરાતી હાંડવામાં ફક્ત ખમણેલી દૂધી જ એડ કરવામાં આવે છે। તો હવે બેટરને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે તેમાં થોડું બેકિંગ સોડા એડ કરીને ફરીથી આપણે બેટરને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હાંડવાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં વઘાર કરી લઈશું। તો વઘાર કરવા માટે મેં અહીંયા કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1/2 ચમચી રાઈ અને જીરું એડ કરીશું। નેક્સ્ટ મેં અહીંયા લીમડો, સૂકું લાલ મરચું અને 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે। બધી વસ્તુ બરાબર રીતે સોટે થઈ જાય ત્યાર પછી ગરમા ગરમ વઘારને આપણે બેટરમાં એડ કરી દઈશું। ટ્રેડિશનલ રીતે બનતા ગુજરાતી હાંડવાને હાંડવા કુકરમાં બનાવવામાં આવે છે, પણ આજે આપણે હાંડવાને કડાઈમાં બનાવીશું। તો કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરીશું। નેક્સ્ટ મેં અહીંયા લીમડો અને તલ એડ કર્યા છે। તો હવે આપણો વઘાર બરાબર રીતે સોટે થઈ જાય ત્યાર પછી તેમાં બેટર એડ કરીશું। તો બેટરને આપણે બરાબર રીતે સ્પ્રેડ કરી લઈશું। તો અહીંયા તમે હાંડવાને જેટલો થીક બનાવવા માંગતા હોય તેટલો બનાવી શકો છો।
बेटर ने मैं बधी साइड थी बराबर रीते स्प्रेड करी लीधु छे। हवे आपणे तेने ढाकीने 15 थी 20 मिनिट सुधी मीडियम टू लो गेसनी फ्लेम पर कुक करीशुं। અહીંયા આપણે હાંડવાને ધીમા ગેસની ફ્લેમ પર જ કૂક કરવાનો છે। તમે તેને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરશો તો તે બહારથી તો ક્રિસ્પી બની જશે પણ અંદરથી તે કાચો રહી જશે। વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવો આપણો નીચેથી સરસ રીતે કૂક થઈ ગયો છે। તો હાંડવાને આપણે બહાર કાઢીને કડાઈમાં ફરીથી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ અને જીરું એડ કરીશું। તલ અને લીમડો એડ કરીને વઘારને બરાબર રીતે સોટે કરી લઈશું। ત્યાર પછી હાંડવાને પલટાવી લઈશું। હાંડવાને મેં અહીંયા બીજી સાઈડ પલટાવી લીધો છે। હવે આપણે તેને ઢાંકીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 20 મિનિટ સુધી કૂક કરીશું। વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો હાંડવો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે અને નીચેથી પણ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। જો આ સમયે તમારો હાંડવો થોડો પણ કાચો લાગતો હોય તો તમે તેને 5-10 મિનિટ સુધી વધારે કૂક કરી શકો છો। હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે અને સર્વ કરવા માટે પણ રેડી છે। તમે તેને ટોમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકો છો। તો હવે હાંડવાના કુકર વગર ઘરમાં રહેલી કઢાઈમાં એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।